नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय तरफथी हूँ वर्षाबेन मकवाणा आप सौनों ऑनलाइन शिक्षण में हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने धोरण बे में प्रकरण एक शू लांबू छे अने शू गोल छे तेना विषे समझूती मेळवी हती, परंतु आजे आपणे तेज प्रकरण विषे विशेष समझूती मेळवीशुं। तो विद्यार्थी मित्रों, आपणे सरस मजाना चित्रों द्वारा व्यवस्थित समझूती मेळवीशुं। सौ प्रथम गबड़ी शके तेवी वस्तुओ विषे माहिती मेळवीशुं। दड़ो, साइकलनुं पैडुं, नाळियर, पाशो, टीननो डब्बो, पपैयું, पाणीनी बॉटल, गैस सिलिंडर। હવે વિદ્યાર્થી મિત્રો, સરકી શકે તેવી વસ્તુઓ વિશે માહિતી મેળવીશું। ફૂટપટ્ટી, પુસ્તક, બોક્સ, તાળું, સિક્કાઓ, બાકસની પેટી, મોબાઈલ અને કેરમની કૂકરી। વિદ્યાર્થી મિત્રો, ગબડી પણ શકે અને સરકી પણ શકે તેવી વસ્તુઓ વિશે સમજૂતી મેળવીશું। સિક્કાઓ, કેરમની કૂકરી અને લખોટી। ત્યારબાદ હવે આપણે એકબીજા ઉપર મૂકીને થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ વિશે સમજૂતી મેળવીશું। પુસ્તક, ઈંટ, બ્રેડ, ટીનના ડબ્બા। ત્યારબાદ એકબીજાને અડક્યા વગર ઊભી રાખી શકાય તેવી વસ્તુઓ વિશે સમજૂતી મેળવીશું। કાચની બરણી, ખુરશી, બોટલ, ગેસ સિલિન્ડર, ટેબલ, તમે વર્ગમાં જે બેન્ચ ઉપર બેસો છો તે બેન્ચ, આ સિવાય ઘણી બધી વસ્તુઓ તમારી આસપાસમાં તમને જોવા મળતી હશે, તેનું તમે નિરીક્ષણ અને અવલોકન કરી શકો છો। હવે એકબીજાને અડીને ઊભી રાખી શકાય તેવી વસ્તુઓ વિશે સમજૂતી મેળવીએ। બેટ, લાકડી, પેન્સિલ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પ્રકરણમાં કયા કયા મુદ્દાઓ વિશે સમજૂતી મેળવી છે તેવા મુદ્દાઓની યાદી આપણે જોઈ લઈએ। ગબડી શકે તેવી વસ્તુઓ, સરકી શકે તેવી વસ્તુઓ, ગબડી પણ શકે અને સરકી પણ શકે તેવી વસ્તુઓ, એકબીજાને અડીને ઊભી રાખી શકાય તેવી વસ્તુઓ અને એકબીજાને અડક્યા વગર ઊભી રાખી શકાય તેવી વસ્તુઓ।